મહત્વની વાત એ છે કે આ છ પ્રકારના જામનો રૂપ રંગ કદ અને સ્વાદ તદ્દન અલગ છે. ત્યારે ચાલો જઈએ ચોરવાડ અને જોઈએ કે કોણ છે આ ખેડૂત અને કેવી રીતે એક બે નહીં પણ છ છ પ્રકારના જાંબુની ખેતી કરે છે. તો ચાલો ચોરવાડ ની સફરે. સફરજન જેવા લાગતા આ ફળ ને જુઓ. અલગ અલગ રંગ અને અલગ અલગ કદના આ ફળ સફરજન નથી, પરંતુ છે વોટર એપલ. અને આ નવા પ્રકારના ફળની ખેતી કરવામાં આવી છે વેરાવળ નજીક આવેલા ચોરવાડમાં, ગીર સોમનાથના ધરતીપુત્રનો કમાલ. ચોરવાડના ખેડૂતનો નવતર પ્રયોગ. છ પ્રકારના જાંબુની કરી સફળ ખેતી. દેખાવ અને રૂપ રંગમાં સફરજન જેવા લાગતા આ છે વોટર એપલ, એટલે કે જાંબુ. આવા છ અલગ અલગ પ્રકારના જાંબુની ખેતી કરી છે ચોરવાડના પ્રગતિશીલ ખેડૂત વજુભાઈ વાજાએ. ચોરવાડ ગામે રહેતા અને ખેતી બાબતે ભારે અભ્યાસુ વજુભાઈ વાજા ખેતીમાં કંઈક નવું અવનવું કરવા માટે જાણીતા છે. અવનવા પાકની ખેતી કરવા માટે જાણીતા વજુભાઈએ આ વખતે અનોખા જાંબુની ખેતી કરી બતાવી. તેમણે છ અલગ અલગ સ્વાદ, અલગ દેખાવ અને અલગ રંગના જાંબુની ખેતી કરી છે અને તેમાં ચોરવાડના ધરતી પુત્રને સફળતા પણ મળી છે. દરિયા કિનારા ઉપર મોટા ભાગના ફ્રૂટ પ્લાન્ટ થતા નતા, પણ અમે ગાયાધારિત ખેતી અને સજીવ ખેતીમાં આવા જાંબુની જુદી જુદી દેશના જુદા જુદા ભાગોમાંથી અમે લઈ આવ્યા અને ઉગાડ્યા. અત્યારે મારી આગળ 6-7 જાતના જાંબુ થઈ છે, એ આપ જોઈ શકો છો. આ જાંબુમાં જુદા જુદા ટેસ્ટ હોય છે, જે રેડ હોય છે, યલો હોય છે, ગ્રીન હોય છે અને વ્હાઈટ હોય છે મોટા ભાગના. આપણે આ પંથકમાં મોટા ભાગે વ્હાઈટ કલર ન થતા, પણ અમે જે જુદી જુદી વેરાયટી લઈએ એ જુદા જુદા સમયે આગળ પાછળ આ જાંબુ થાય છે, એક સાથે ન થતા. ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે ગૌમૂત્રનો ઉપયોગ. વજુભાઈની જમીન દરિયા કિનારા નજીક આવેલી છે, જે ત્યાં ખંતશીલ ખેડૂત અલગ અલગ ફળોની ખેતીના પ્રયોગ કરતા રહે છે, જેમાં લાલ, પીળો, લીલા, સફેદ, લાલ લીલા, સફેદ અને લીલા.